ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર ગણિત વિષયમાં શ્રેણિક પ્રકરણમાં હવે આગળ ચોથા એપિસોડનો અભ્યાસ કરીશું એમાં ત્રીજા એપિસોડમાં આપણે શ્રેણિકોના પ્રકારમાં સમી શ્રેણીક વિસમી શ્રેણીક એને સરવાળા સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય એનો અભ્યાસ કર્યો અને એના એક્ઝામ્પલ્સ પણ ગણી દીધા છે તો આપણે હવે છેલ્લે આ ચેપ્ટરના અંતમાં શ્રેણિકો પરની પ્રાથમિક પ્રક્રિયાઓ અને એને આધારે વ્યસ્ત શ્રેણી કેવી રીતે મેળવી શકાય તો એનો વિગતવાર અભ્યાસ કરીશું અને આ મુદ્દો જે છે આ ભાગ આ ભાગમાંથી જે જે વ્યસ્ત શ્રેણિક મેળવીએ છીએ એ સરસ રીત છે અને એ પરીક્ષા માટે પણ ઉપયોગી છે તો આગળ આપણે જોઈએ શ્રેણીકો પરની પ્રાથમિક પ્રક્રિયાઓ આ પ્રક્રિયામાં પેલા બધા સંકેતથી પરિચિત થઈ આપણે હવે એ પ્રક્રિયા કઈ શ્રેણીકો પરની આપણે વિચારી ધારો કે આવો કોઈ શ્રેણીક છે કે પહેલી હારમાં એક બે અને બીજી હારમાં ત્રણ ચાર તો આપણે સમજી શકીએ છીએ કે પ્રથમ હાર ઉપર અને દ્વિતીય હાર ઉપર એટલે હાર ઉપર કેટલી ક્રિયા કરી શકાય તો હાર ઉપર બે ક્રિયા કરી શકાય એવી રીતે સ્તંભની ક્રિયા કરવી હોય સ્તંભની એ પણ કેટલી ક્રિયા કરી શકાય તો બે ક્રિયા કરી શકાય એનો અર્થ એવો થયો કે ટુ બાય ટુ શ્રેણીક હોય બે બાય બે કક્ષાવાળો શ્રેણીક હોય તો ક્રિયા ચાર ક્રિયા કરી શકાય આ ક્રિયા જે કરી છે એ પ્રાથમિક પ્રક્રિયાઓ છે એનો વિગતવાર આપણે જોઈએ છીએ જો એ ત્રણ બાય ત્રણનો શ્રેણીક હોય તો એની ક્રિયા થશે નવ સોરી છ ક્રિયા થશે છ ક્રિયા આ ગુણાકાર નથી કરવાનો બે હારની ક્રિયા અને બે સ્તંભની ક્રિયા એ જ રીતે આ ત્રણ બાય ત્રણમાં પહેલી હાર ઉપર બીજી હાર ઉપર ત્રીજી હાર ઉપર એ રીતે સ્તંભ ઉપર પણ ક્રિયા કરી શકાય છે તો આવી જે ક્રિયાઓ કરી શકાય છે એને આપણે કેવી ક્રિયા કહેશું પ્રાથમિક પ્રક્રિયાઓ આને આપણે વ્યાખ્યા સ્વરૂપે લખવાની જરૂર નથી તો સીધા સંકેત તરફ છે એમાં નંબર એક આર આઈ થી આર જે આ રીતે અથવા સી આઈ થી સી જે આનો અર્થ આપણે એવું કરશું આર મીન્સ રો હાર અને સી મીન્સ કોલમ અહીંયા એવું લખવાની જરૂર નથી પણ તમે સમજી શકો છો આ હારની વાત છે આ સ્તંભની વાત હવે એનો અર્થ વિચારીએ કે આનું શું કરવાનું છે તો શ્રેણિક છે શ્રેણિક એની આયમી હાર અને જેમી હારની અદલ બદલ કરવાની એટલે આયમી હારમાંથી જેમી હાર કરવાની અને જેમી હારમાંથી આયમી હાર કરવાની છે બંને બાજુ એરો મારેલો છે એ જ રીતે સ્તંભમાં કરવાનું છે કે આઈમો સ્તંભ અને જેમો સ્તંભ અને જેમો સ્તંભ છે એ આપણે બંને વસ્તુનો અર્થ નીચે લખી દઈ આઈમી હાર કે સ્તંભ અને જેમી હાર કે સ્તંભ બંને વસ્તુ ભેગી લખી દીધી છે ફરીથી આઈમી હાર કે સ્તંભ અને જેમી હાર કે સ્તંભ અદલ અદલા બદલી કરવાની ક્રિયા અને આપણે જવા ની અદલા બદલી કરવાની ક્રિયા આ રીતે અર્થ કરી શકીએ સપોઝ એવું હોય કે આર ટુ થી આર થ્રી અને આર થ્રી થી આર ટુ તો આનો અર્થ આપણે એવું કરશું કે શ્રેણીકની બીજી અને ત્રીજી હારની અદલા બદલી કરવાની ક્રિયા સંકેતથી જ આગળ વધવાનું રહેશે એના પછી નંબર બે બીજી ક્રિયા એવી છે કે ધારો કે કોઈ શ્રેણીક છે એને કોઈ હારને ગુણવું છે આપણે ધારો કે આ રીતે કે પહેલી હાર છે એને ચાર વડે ગુણાકાર કરવો હોય તો ક્રિયા કઈ વપરાય એ ક્રિયા લખવા જઈએ છીએ આપણે તો બીજો બીજી ક્રિયા છે આરઆઈથી કે આરઆઈ અથવા સીઆઈથી કે સીઆઈ આનો અર્થ એવો કરીશું આપણે કે શ્રેણિક છે શ્રેણિક એની આઈમી હાર એને કે વડે ગુણવાની ક્રિયા અથવા કે આઈમો સ્તંભ હોય એને કે વડે ગુણવાની ક્રિયા એને વિસ્તૃત લખાણ સ્વરૂપે લખીએ આપણે આઈમી હાર કે સ્તંભ બંને વસ્તુ આપણે ભેગી જ લખી દઈ છે આઈ હાર કે સ્તંભ ને કે નોટ ઇક્વલ ટુ ઝીરો ઝીરો વડે નહીં ઝીરો સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા કે નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ગુણવાની ક્રિયા આ બધા આપણે ક્રિયાના અર્થ જ લખીએ છીએ ત્રણ ક્રિયા છે પ્રથમ ક્રિયાની વાત કરી દ્વિતીય અને છેલ્લી ત્રીજી ક્રિયા છે એ ત્રીજી ક્રિયા છે પેલા ક્રિયા લખી દઉં છું પછી આપણે વિગતવાર જોઈએ આરઆઈથી આર આઈ વત્તા કે આર જે આ રીતે છે અથવા સીઆઈ હોય સીઆઈ જેમ હારની વાત છે એ સ્તંભની વાત છે તો સીઆઈથી સી આઈ વત્તા કે સી જે અર્થ બહુ આ ક્રિયા મહત્વની છે તો બરાબર વિદ્યાર્થી મિત્રો જોવો ચાલો તો શ્રેણીકની જેમી હાર છે જેમી હાર એને કે વડે ગુણીને આયમી હારમાં ઉમેરવાની ક્રિયા ફરીથી વાત કરી કે શ્રેણિક છે શ્રેણિક એની જેમી હારને કે વડે ગુણીને આયમી હારમાં ઉમેરવાની ક્રિયા અને આનું વાંચન કરવું હોય તો જેમાં સ્તંભને કે વડે ગુણીને આયમા સ્તંભમાં ઉમેરવાની ક્રિયા આ ક્રિયા આપણે પ્રતિવિધિના જે દાખલા ગણીશું તેના માટે વધારે વધારે આ ક્રિયાનો જ ઉપયોગ કરીશું અર્થ લખી છે કે જેમી હાર અથવા સ્તંભ બંનેની વાત કરી દઈ જેમી હાર કે સ્તંભ ના ઘટકોને કે વડે ગુણીને અથવા કે નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે એવું લખી જ દેવાનું કે નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ગુણીને વડે ગુણીને આઈમી હાર કે સ્તભમાં ઉમેરવાની ક્રિયા આ ક્રિયાની વાત થઈ ફરીથી જોઈ લઈ ધારો કે આનું એક આવું ઉદાહરણ હોય આર ટુ થી આર ટુ અને વધતા ફોર આર વન સોરી આર ટુ થી આર ટુ પ્લસ ફોર આર વન આનો જો અર્થ આપણે વિચારવા જઈ તો શ્રેણીકની પહેલી હારને ચાર વડે ગુણીને બીજી હારમાં ઉમેરવાની ક્રિયા આવી ક્રિયા કરવાથી બીજી હારમાં ફેર પડે છે એટલે આર ટુથી આર એટલે એવું વિચારવાનું કે બીજી હારમાં બદલાવ આવશે અને પહેલી હારને ગુણવાની છે એ પ્રમાણે બધી ક્રિયા કરી શકાય છે તો આ આપણી પ્રાથમિક પ્રક્રિયાની વાત કરીએ કે આ ક્રિયા બધી કેવી રીતે કરી શકાય એનો એના પછી હવે આ આજે એપિસોડનો છેલ્લો મુદ્દો છે વ્યસ્ત શ્રેણિક તો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે કરી શકાય એની વ્યાખ્યા એનો એનો અભ્યાસ કરીએ ચલો તો એની વ્યાખ્યા જોઈએ વ્યસ્ત શ્રેણિક વ્યસ્ત શ્રેણિક અથવા એનું નામ આખું લખવું હોય તો વ્યસ્ત સંપન્ન શ્રેણિક આનો દાખલો ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો બરોબર ખાસ ધ્યાન આપીશું એની વ્યાખ્યા ખાસ લખી આપણે વ્યાખ્યા આના પેલા પ્રથમ ભાગમાં જ્યારે શ્રેણિકના પ્રકારનો અભ્યાસ કરતા હતા ત્યારે થોડી વાત કરેલી હતી કે વ્યસ્ત ક્ષણિક આપણે વિચારતા હોય વાસ્તવિક સંખ્યા માટે કે પાંચ હોય પાંચ વાસ્તવિક સંખ્યા અને ઇન્ટુ વન પોઈન્ટ પાંચ કરી એટલે એવું સમજી શકીએ સરળતાથી કે પાંચ એની બાજુમાં એનો વ્યસ્ત કરી અને એનો ગુણાકાર કરી અને વન પોઈન્ટ પાંચ કરી અને ઇન્ટુ પાંચ કરી તો એનો જવાબ જો એક મળી જાય એક એટલે એકમ ઘટક મળી જાય તો કોને કોનો વ્યસ્ત કહેવાય તો આપણે કહી શકીએ કે વન પોઈન્ટ પાંચ છે એને પાંચનો વ્યસ્ત કહેવાય એ રીતે જ આપણે થિયરી વિચારવાની છે કે શ્રેણિક હોય શ્રેણિક એની બાજુમાં કોઈ અન્ય શ્રેણિક બી લઉં બી અને સામે બી હોય ઇન્ટુ એ લઈ અને જવાબ એક નહીં અત્યારે શું થવું પડે આઈ આઈ મીન્સ એકમ શ્રેણિક જો આવું થશે તો જેમ વનો પોઈન્ટ પાંચને પાંચનો વ્યસ્ત કહેવાય એમ અહીંયા આપણે એમ કહેશું કે બીને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાયો તો એવી જ વ્યાખ્યા લખવી છે તો વિદ્યાર્થી મિત્રો સાથે જ વ્યાખ્યા લખી દેજો જો એમ કક્ષાવાળા એમ કક્ષાવાળા ચોરસ શ્રેણીક એને સંગત ચોરસ શ્રેણીક એને સંગત શ્રેણિક બી એવો મળે કે જેથી શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી બરાબર બી એ અને બરાબર આઈ એવું લખેલું છે જો એમ કક્ષાવાળા એટલે કક્ષા એમ હોય તેવો શ્રેણીક એ છે એને સંગત બી એવો શ્રેણી તો ની પણ કક્ષા કેટલી હશે તો ની કક્ષા પણ કેટલી હશે એમ જ એટલે શ્રેણીક બીની પણ કક્ષા એમ છે એવો શ્રેણિક મળે કે જેથી એ બી એટલે એ ઇન્ટુ બી બરાબર બી ઇન્ટુ એ બરાબર આઈ આઈ મીન્સ એકમ શ્રેણી આવું થાય તો થાય તો શ્રેણિક બીને ને એનો વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહેવાય વ્યસ્ત સંપન્ન શ્રેણી કહેવાયો આ વ્યસ્ત સંપન્ન શ્રેણિકની વ્યાખ્યા છે એમાં એક જ વસ્તુ ખાલી મહત્ત્વની છે કે એ અને બીનો ગુણાકાર કરી કે બી અને એનો કરી તો જવાબ આ મળી જાય તો બીને એનો વ્યસ્ત કહેવાય અને સંકેતમાં રજૂ કરી આપણે બોલીએ છીએ કે એનો વ્યસ્ત બી છે તો એ ઇન્વર્સ બરાબર આપણે એવું કહી શકીએ બી આનું એક આપણે ઉદાહરણ જોવું હોય કે એનો બીનો ગુણાકાર કરી બીનો એનો કરી જવાબ આવી મળી જશે તો આપણે વ્યસ્ત શ્રેણિક કહી દેશું હવે જે આ વ્યસ્ત સંપન્ન શ્રેણિક છે આપણી વ્યાખ્યા તો આપણે નિહાળી લીધી જોઈ લીધી છે પણ એના જે પ્રક્રિયાને આધારે જે મેળવવાના આવે છે એ આપણે શ્રેણિક પ્રકરણમાં આવે છે અને સૂત્રની મદદથી જે આવશે સૂત્રની મદદથી એ જે ચેપ્ટર ચારમાં આવશે એ નિશ્ચાયક પ્રકરણમાં આવે છે વ્યસ્ત વ્યસ્ત શ્રેણિક અને અત્યારે જે આવે છે એ આપણે પ્રાથમિક પ્રક્રિયાનો અભ્યાસ થોડી વાર પહેલાં કરેલો છે એની ગણતરીથી આપણે વ્યસ્ત શ્રેણિક શોધીશું ચાલો તો એને થોડા એનો મેપ કેવી રીતે હોય કેવી રીતે દાખલા ગણવાના એની શોર્ટકટ કી આપીશ તમને વિદ્યાર્થી મિત્રો જો આપણે આ જે આપણે મેપ જે સમજવા જશું એનો બરાબર અભ્યાસ કરીશું તો સરળતાથી બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીશું ચલો તો જુઓ પ્રાથમિક પ્રક્રિયાનો પ્રાથમિક પ્રક્રિયાનો પ્રક્રિયાના ઉપયોગથી વ્યસ્ત શ્રેણિક વ્યસ્ત શ્રેણિક મેળવવાની રીત હવે આમાં એવું લખેલું છે કે પ્રાથમિક આવું પૂછાય પરીક્ષામાં કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક શોધો તો તમે ડાયરેક ગણતરી કરી દો તો ન ચાલે એ પ્રક્રિયાનો ઉપયોગ કરવો જ પડે આ મેથડવાઇઝ સિસ્ટમેટિક ગણવો જ પડશે તો એમાં કેવી રીતે વર્ક કરવું પડે એ આપણે જોઈએ તો એમાં સૌપ્રથમ બે વાત છે પ્રાથમિક પ્રક્રિયા તો આપણે એવું કીધું હમણાં કે જો બે બાય બે શ્રેણીક હોય તો હાર ઉપર બે ક્રિયા અને સ્તંભ ઉપર બે ક્રિયા એવી કરી શકાય છે તો એ પ્રમાણે હારની પણ કરવી પડે અને સ્તંભની કરવી પડે તો અહીંયા પ્રાથમિક પ્રક્રિયા આપણે ચાર્ટથી સમજી કે પ્રાથમિક પ્રક્રિયા છે પ્રાથમિક પ્રક્રિયા એને હું આ રીતે જવા દઉં કે એકવાર હારથી ગણીશું અને એકવાર સ્તંભથી ગણીશું અને ચાર્ટ સ્વરૂપે આવી રીતે વિચારવા જઈ આ તમને સરળતાથી યાદ રહી જશે એ રીતે જોઈ ચાલો તો પ્રાથમિક પ્રક્રિયા હોય તો એકવાર હારથી ગણી શકી અને એકવાર સ્તંભથી ગણી શકી એવું ચોક્કસ કીધું હોય સ્પેસીમેન કે હાર પદ્ધતિનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક શોધો તો આ રીતે જ ગણવો પડે અને એવું કીધું હોય કે સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી શોધો તો સ્તંભનો જ ઉપયોગ કરવો પડે તો હાર શણિકમાં વાત કરી એમાં પાછા બે છે હારમાં કેવી રીતે તો હારમાં બે બાય બે હોય તો એનો રસ્તો અપનાવશું અને સ્તંભમાં બે બાય બે હોય તો શું કરવાનું એનો વિચાર કરી તો કેવી રીતે આગળ વધવાનું તો એ વાત કરી આપણે જાણીએ છીએ કે એ હોય ઇન્ટુ આઈ એટલે કોઈ શ્રેણિક હોય એનો ગુણાકાર વ્યસ્ત શ્રેણિક સાથે કરી અને આઈ હોય એનો ગુણાકાર એ સાથે કરી તો જવાબ તો એ જ મળે છે તો આઈને કેવો શ્રેણિક કહી છે આપણે એકમ શ્રેણિક કહી છે આવું થશે એટલે તો એ જ પ્રમાણે આની ગણતરી કરવી છે આપણે ધારો કે હાર શ્રેણિક હોય તો શું લેવાનું એના માટે વાત કરી ધારો કે એવું લઈ શકીએ કે એ બરાબર આઈ ઇન્ટુ એ સમજી શકી કે એ બરાબર આઈની સાથે ગુણાકાર કરી તો કોઈ ફેર પડતો નથી એ રીતે આમાં એવું લખી શકશું એ બરાબર એ ઇન્ટુ આઈ આ રીતે સ્તંભ સ્તંભથી ગણવો હોય તો આ પ્રમાણે ચાલવાનું અને હાડથી ગણવો હોય તો આ પ્રમાણે ચાલવાનું હવે આમાં ખાસ મહત્ત્વનું એ છે કે આ એ છે એમાંથી આઈ બનાવવાનો એ છે એમાંથી આઈ બનાવવાનો અને આ આઈ છે આઈ એમાંથી એ ઇન્વર્સ બનાવવાનો અને એ તો ઉપરથી એમને ચાલ્યો જ આવે છે એટલે આ રીતે આવી ગયું છે કે આઈ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ એ વસ્તુ આમાં જ જોવા જઈએ પાછા ફરીથી વાત કરી આ એ છે એમાંથી બનશે આઈ એ છે એમાંથી બનશે આઈ આ એને આપણે એમને રાખી મૂકવાનો છે અને આઈ છે આઈ એમાંથી બનાવવાનો છે એ ઇન્વર્સ તો આમાં આ પ્રમાણે થશે આઈ બરાબર એ ઇન ટુ એ ઇનવર્સ અને આમાં બનશે એ ઇન્વર્સ ઇન્ટુ એ યાદ રાખવું પડશે જો હારથી ગણવાનો હોય તો આ પ્રમાણે ગણીશું અને સ્તંભથી ગણવાનો હોય તો આ પ્રમાણે ગણીશું એટલે બે વાત થઈ કે પ્રાથમિક પ્રક્રિયા ગણવું હોય તો હારથી આ રીતે અપનાવશું અને સ્તંભ આ હવે આમાં મેપ જે છે એ વાત કરી એ કયા મેપથી કામ કરવાનું ધારો કે બે બાય બે હોય આઈ બનાવવા માટેની વાત કરી છે આઈ આવી કેવી રીતે બનાવવાનો આઈ મીન્સ બે બાય બેનો હોય તો આપણે આવું વિચારી છે આઈ કે પહેલી હારમાં એક જીરો અને બીજી હારમાં જીરો એક એ રીતે જોવા જઈએ તો સૌપ્રથમ અહીંયા પહેલાં જોઈ લઈએ આપણે આ જગ્યાએ એક બનાવીને નીચે આવવાનું બીજી હારમાં એ બનાવ્યા પછી બાજુમાં એક બનાવવા જવાનું અને પછી ઉપર જવાનું છે એ રીતે મેપ બે બાય બે માટે એ ઇન્વર્સનો મેપ ચાલો તો આ એક બનાવી દેવાનો સૌપ્રથમ એક બનાવ્યા પછી નીચે જીરો બનાવવા આ એરો મારેલો છે એ સમજી શકો છો ઉપર એક બનાવ્યા પછી જીરો બનાવવાનો જીરો બનાવ્યા પછી રાઈટ સાઈડમાં એક બનાવવા જવાના અને એક બનાવ્યા પછી ઉપર ઝીરો બનાવવા જવાના તો હાર પ્રક્રિયા હોય તો આ મેપ ફોલો કરશું આપણે ઉપર એક નીચે જીરો એમાંથી રાઈટ સાઈડ અને પછી ઝીરો ચલો સ્તંભ પ્રક્રિયા હોય એમાં બે બાય બે હોય તો એ ઇનવર્સનો મેપ લખવો છે આપણે તો એમાં એવું કરી શકીએ જેમ આપણે એકમાંથી નીચે આવી છીએ હારમાં એમ આપણે સ્તંભમાં જવાનું એટલે અહીંયા એક હોય ને એક તો અહીંથી આમ જવાનું આમ અહીંયા જીરો બનાવવા જવાના આ એરાને આપણે ફોલો કરવાનું છે આપણે ક્યાંથી ક્યાં જવાનું છે એ જીરો બનાવ્યા પછી નીચે આવવાનું નીચે શું બનાવવા આવવાનું તો એક અને એકમાંથી આ સાઈડ આવશું ત્યારે જીરો બનશે આ રીતે આપણે ફોલો કરશું તો એ ઇન્વર્ટ સરળતાથી મેળવી શકીશું આ બે બાય બેની વાત કરી જ્યારે ત્રણ બાય ત્રણનું આવશે તે ત્રણ બાય ત્રણનું મેપ આપણે જોઈશું તો બે બાય બેના મેપના આધારે બે એક્ઝામ્પલ સોલ્વ કરીશ એક હારનો આપણે ગણીશું અને એક સ્તંભ માટેનો જોઈએ ચાલો આ વસ્તુને આપણે બાજુમાં લખી રાખીએ છીએ એટલે એક્ઝામ્પલ્સ ગણી ત્યારે જોઈ શકીએ આપણે હાર શ્રેણી ખોયાર ત્યારે આપણે લેવાનું એ બરાબર આઈ એમાંથી બનાવવાના શું એમાંથી આઈ બનાવવાના અને આઈમાંથી એ યુનવર્સ બનાવવાના આ રીતે અને સ્તંભ હોય સ્તંભ તો એ બરાબર એ આઈ લેવાના આઈમાંથી એમાંથી આઈ બનાવવાનો આ એ એમને લખવાનો અને આઈમાંથી બનાવવાનો છે એ યુનવર્સ આ વસ્તુ આપણે ફોલો કરીશું बे त्र एक्जाम्पल्स जो अभी परीक्षा रकम पूछा है પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી શ્રેણિક શોધો જ્યાં એ બરાબર બે પાંચ એક અને ત્રણ આવી કોઈ આપણી પાસે રકમ છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત ક્ષણિક શોધો જ્યાં એ બરાબર પહેલી હારમાં બે પાંચ અને બીજી હારમાં એક ત્રણ આ બે માર્કમાં દાખલો આવવો પૂછાય તો હવે ગણતરી કેવી રીતે કરવી હવે એવું કીધું નથી કે આપણે કે હાર શ્રેણીકથી ગણવાનો કે સ્તંભથી ગણવાનો પણ આપણે જે રીત ફાવતી હોય એને આપણે ફોલો કરીને ગણી શકાય ધારો કે આપણે અત્યારે એવું વિચાર્યું કે હાર્થિક ગણવો છે તો અહીં લખીશ કેરો જવાબ તરફ કે હવે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતાં આપણે એવું કહી દીધું પહેલાં સૌ કે કઈ રીતથી ગણવા માગી છે તો લખી કે હવે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતાં અને હમણાં જોયું એ મુજબ કે હારથી ગણવો હોય તો શું લેશું તો એ બરાબર આઈ એ એ લઈને આપણે ચાલવાનું અને જે એરો મારેલો છે એ પ્રમાણે બનાવવાનું છે ચાલો એવું મૂકીએ તો કે એ બરાબર શું લઈ શકીએ આઈ ઈન્ટ એ જેમ આપણે એવું કહી શકીએ પાંચ બરાબર એક ઇન્ટુ પાંચ લઈ શકી એ પ્રમાણે આઈ ઈન્ટ એ લઈ શકીએ આપણે એ પ્રમાણે છે તો કિંમત ધીરે ધીરે મૂકીએ ચાલો એની કિંમત ઉપર છે આપણી રકમમાં પહેલી હારમાં બે પાંચ અને બીજી હારમાં એક ત્રણ એના બરાબર આઈ આઈ એટલે એકમ શણિક આપણે જોઈ ગયા છીએ એ પ્રમાણે તો પહેલી હારમાં એક ઝીરો બીજી હારમાં ઝીરો એક હવે આ એ છે એને કિંમત મૂકવાની જરૂર નથી એ તમે જોઈ શકો છો એમાંથી એ જ બનાવવાનો છે આપણે લખવાનું એમને ઉતારવાનો જ છે એટલે ઇન્ટુ એ જ લખશું કિંમત નહીં મૂકી ખોટું લખવામાં વાર લાગશે આપને એ પ્રમાણે ચલો હવે નિયમ એ જ જોઈ ગયા છીએ કે એમાંથી શું બનાવવાનું છે આ ચાર્ટ જ જોવાનું છે કે આ બનાવવાનું છે એટલે મે હમણાં જોયેલો હતો એ એકમાંથી જીરો બનાવવાના માંથી એક બનાવવાના અને એકમાંથી જીરો આ વસ્તુ ફોલો કરશું ચાલો એક તો બનેલા સોરી અહીંયા એક બનાવવાના છે તો હવે આપણે એવી ક્રિયા કરીશું કે અહીં એક બની જાય એવી તો એવું કરી શકીએ મિત્રો કે બીજી હાર છે બીજી હાર એને હું માઇનસ એક વડે ગુણો આવ્યા માઇનસ એક વડે અને બીજામાં ઉમેરી દઉં તો બેમાંથી એક જશે તો એક બની જાય તો એવી ક્રિયા લખવી હોય તો આર વનથી આર વન અને માઇનસ આર ટુ એનો અર્થ એમ કે આર વનથી આર વન હમણાં આપણે જે વાત કરી ગયા એ મુજબ કે બીજી હાર છે બીજી હાર એને માઇનસ એક વડે ગુણવાના અને પહેલાંમાં ઉમેરવાના આવી ક્રિયા કરતા અહીંયા લખી શકીએ કે બંને બાજુ આવી ક્રિયા કરતા ચલો એ ક્રિયા કરવા જઈ છીએ તો સૌપ્રથમ આપણે એવું બીજી હારમાં ફેરફાર નહીં થાય તો એક અને ત્રણ લખી જ દઈશું આ પ્રમાણે સામે પણ લખી જ આવું લખીશું તો આપણે આસાનીથી ગણી શકીશું આવું લખી દેવાનું હવે એવું કરીશું કે બીજી હારને માઇનસ એક વડે ગુણવાના છું સમજી શકી કે માઇનસ વન અહીંયા ઉમેરી તો એક એક આ જગ્યાએ માઇનસ ગુણીએ તો માઇનસ ત્રણ થાય એન એને અહીંયા ઉમેરી તો થશે બે આ જગ્યાએ જોવા જઈએ ઝીરો છે એટલે કોઈ ફેરફાર થશે નહીં એટલે એક અને આને તમે માઈનસ એક વડે ગુણેલા છે એને ઉપર ઉમેરવાના છે તો થશે અહીંયા માઇનસ એક ચાલો તો ચાર્ટમાં પાછું જોવા જઈએ અહીંયા એક બની જાય પછી નીચે ઝીરો બનાવવા આવવાના છે ચાલો એક બની ગયા હવે નીચે ઝીરો તો આપણે આસાનીથી વિચારી શકી કે આ બંનેની શું કરશું બાદ બાકી કરીશું કે સરવાળો કરીશું તો બાદબાકી કરીશું એનો અર્થ એમ કેમ કે આર ટુથી આર ટુ આનો અર્થ મિત્રો ભૂલ ન થાય કે બીજી હારમાં કોઈ બદલાવ થશે સોરી આર વનથી આર વન આર ટુથી આર ટુ એટલે બીજી હારમાં બદલાવ આવશે અને માઇનસ કરીને થશે આર વન જો જો બધું સરખું સરખું જ લાગશે અહીંયા આર માઇનસ આર ટુ હતા અહીંયા આર ટુ માઇનસ આર છે તો બીજી હારમાં ફેર પડશે પહેલીમાં નહીં ફેર પડે તો પહેલી હાર લખી દે એમને એક ને બે અહીંયા પણ લખી દઉં છું કે વન અને માઇનસ વન અને બાજુમાં એટલે એવું કે પહેલી હારમાં ફેર નહીં પડે ફેર પડશે કઈ હારમાં બીજી હારમાં ચાલો ફરીથી વાત કરી કે પહેલી હારને વાર ગુણવાના કશું નથી તો માઇનસ એક તો છે માઇનસ એક વડે ગુણ્યા ને ધીરે ધીરે માઇનસ એક વડે ગુણાવો અહીં ઉમેરાવો તો જીરો અને માઇનસ વડે ગુણીએ તો માઇનસ બે થાય ત્રણમાં ઉમેરી તો એક ચાલો અહીંયા જોવા જઈએ અને માઇનસ વડે ગુણી તો અહીંયા થશે માઇનસ એક અને માઇનસ વડે ગુણી તો તો એક થશે અને એકમાં એક ઉમેરી તો બે ચાલો તો ચાર્ટમાં પાછા જોવા જઈએ ઉપર એક બની જાય પછી ઝીરો બનાવવાના અને જીરો બની જાય પછી જમણી સાઈડમાં એક બનાવવાના તો આપણે ઓટોમેટિક એક બની જ ગયા છે ચાલો હવે એક જ સ્ટેપ બાકી છે એ સ્ટેપ છે આ બે છે બે ત્યાં આપણે શું બનાવશું જીરો બનાવશું એટલે ત્યાં દાખલો આપણો પૂરો થશે તો હવે એવું કરવું છે કે બીજી હારને એમને રાખવી છે પહેલીને ગુણવી છે એટલે બીજી હારમાં આર વનથી આર વન આનો અર્થ એવો થાય કે પહેલી હારમાં ફેરફાર થશે પણ માઇનસ કરીને બે વડે ગુણવા પડશે તો માઇનસ ટુ આર ટુ મિત્રો આ ક્રિયાનું વાંચન ફરીથી કરી ખબર ન પડતી હોય તો સિમ્બોલમાં તો બીજી હારને માઇનસ બે વડે ગુણીને અહીંયા જોઈ શકીએ છીએ કે બીજી હાર છે બીજી હાર એને માઇનસ બે વડે ગુણીને ઉપર ઉમેરશું તો એ જવાબ ઝીરો થઈ જાય છે આવી ક્રિયા કરતાં એ શબ્દ લખવાનો ક્રિયા કરતાં આ જગ્યાએ પણ રહી ગયું છે ક્રિયા કરતાં આ પ્રમાણે ચાલો તો હવે આર વનથી આર વનનો અર્થ એમ કે પહેલી હારમાં ફેરફાર થવાનો છે એટલે આર વનથી આર વન ચલો બીજી હારનો કોપી કરી દઉં છું સામે પણ બીજી હારને કોપી કરી દઉં છું અને ઇન્ટુ એ લખી દઉં છું બાજુ આ રીતે ફોર્મેટ બનાવી દેવાનું તો તમે જલ્દી ગણી શકીએ આપણે ચાલો હવે બીજી હાર છે બીજી હાર એને માઇનસ બે વડે ગુણી છે અને માઇનસ બે વડે ગુણી તો ઝીરોને કોઈ ફેરફાર ન થાય એટલે એક અને માઇનસ બે વડે ગુણી અહીંયા ઉમેરી તો ઝીરો ચાલો આ બાદ જોવા જઈએ અને માઇનસ બે વડે ગુણી તો પ્લસ બે થાય એ અહીંયા ઉમેરી તો ત્રણ અને માઇનસ બે વડે ગુણી તો માઇનસ ચાર થાય એ અહીંયા ઉમેરી તો થશે માઇનસ પાંચ આ આપણો અહીંયા દાખલો પૂરો થાય છે કેમ થાય છે તો આપણે ચાર્ટ કમ્પ્લીટ આવી ગયો છે જોવો તો જોઈ શકીએ છીએ પહેલી હારમાં એક ઝીરો બીજી હારમાં ઝીરો એક એટલે આપણો આઈ ગયો છે આઈ તો આપણે લખી શકીએ કે આઈ બરાબર આઈ બરાબર આ આવેલો છે એ ઇન્વર્સ અને ઉપરથી જે બાજુમાં રેગ્યુલર એ ચાલતો આવતો તો એ તો છે જ આપણે આવું જો થઈ જાય આવું તો કોને કોનો વ્યસ્ત કહેવાય તો એ ઇનવર્સ છે એને એનો વ્યસ્ત કહેવાય ને છેલ્લે અંતિમ જવાબમાં લખવું પડે માટે એ ઇન્વર્સ બરાબર આ જવાબ કહેવાય પહેલી હારમાં ત્રણ માઇનસ પાંચ બીજી હારમાં માઇનસ એક અને આ બે આ આપણે હાર શ્રેણિકનો ઉપયોગ કરી શ્રેણિક મેળવેલો કહેવાય આ રીતે આપણે બે માર્કનો દાખલો હોય તો આ પ્રમાણે ગણી શકીએ આને આ જ દાખલો જો સ્તંભ શ્રેણિકમાં હોય તો કોઈ બીજો દાખલો આપણે જોઈને એ વિચારીએ ચલો તો હવે આના ઉપર ફોલો થશું આપણે સ્તંભ ઉપર સ્તંભમાં પણ વર્ક એ રીતે જ કરવાનું છે પણ જે કંડિશન છે આ એની જગ્યાએ કંડિશન બીજી લેવાની છે આમાં એ બરાબર આઈ એ લેવાના આમાં એ બરાબર એ એ લેવાના છે એમ એનો ચાર્ટ પહેલાં જોઈ લઈ અહીંયા એકડો બની જાય એકડો સ્તંભની વાત કરી છે ત્યારે બાજુમાં ઝીરો બનાવવા જવાના જેમ નીચે બનાવવા આવતા એમ બાજુમાં બનાવવા જવાના અને જીરો બની જાય પછી નીચે એક બનાવવાના અને એક પછી આ બાજુ જીરો બનાવવાના રકમ બદલી દઈ થોડી આપણે એમ જ્યાં એની કિંમત થોડી બીજી લઈ જ્યાં એ બરાબર બે એક અને એક એક આ પ્રમાણે લેવું છે બે એક ને એક એક આનો આપણે સૂચના તો આ જોઈએ પરીક્ષામાં કે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક શોધો જ્યાં એ બરાબર આટલા પણ હવે કોઈ પેપર સેટર એવું કરે કે પ્રાથમિક અહીંયા એક શબ્દ મૂકી દે કે પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી તો સ્પેસિમેન રીત થઈ કે તમારે સ્તંભની જ ક્રિયા કરી શકાય હારની ક્રિયા કરી શકાય નહીં એટલે ઉપરની રીત ભલે તમને આવડતી હોય એ રીત ન ચાલે સ્તંભથી જ ગણવો પડશે એટલે આપણે આ સ્તંભનો પણ એક એક્ઝામ્પલ્સ જોઈએ તો તમારે પહેલાં ચોખવટ કરવાની દાખલો ગણી ત્યારે કે હવે પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરતાં જેમ આગળના એક્ઝામ્પલ્સમાં લખેલું હતું એ જ રીતે અને શરૂઆત કરવાની કે એ બરાબર એ ઇન્ટુ આઈ આઈ ઇન્ટુ એ નહીં એની કિંમત મૂકી પહેલી હારમાં બે એક અને બીજી હારમાં એક એક એના બરાબર આ એને આપણે કશું નહીં લખી એને એ ઉતારવાનો જ છે કેમ આ છે એ અને આઈની કિંમત મૂકી દઈ એકમ શ્રેણી કહેવાય એટલે એક પહેલી હારમાં એક જીરો આવે બીજી હારમાં ઝીરો એક આવે મેપ ઉપર નજર કરી અહીંયા એકડો બની જાય પછી જીરો બનાવવા જવાના છે તો ત્યાં આપણે અત્યારે બે બનેલા છે બે તો ત્યાં એક બનાવવા હોય પણ હવે સ્તંભની ક્રિયા કરો આના ઉપર રાઉન્ડ કરું છું અને એનાથી તમને અંદાજ આવશે કે આ બીજો કોલમ છે ને બીજો કોલમ એને માઇનસ એક વડે ગુણી દઉં અને અહીંયા ઉમેરી દઉં તો બેમાંથી એક જાય તો એક થઈ જાય છે તો એ ક્રિયા લખવી છે તો આવું લખી શકું કે સીવનથી સીવન આનો અર્થ એવો થયો કે પહેલો કોલમમાં ફેરફાર થશે પણ માઇનસ શું કરવા છે સી ટુ એ માઇનસ સી એટલે વન સી કહેવાય એટલે ડાયરેક્ટ લખશું કે માઇનસ સી ક્રિયા કરતા એટલે કોની કોની બાદબાકી કરતા કહેવાય હકીકતમાં તો સીવનમાંથી સી ટુ એટલે પહેલાં સ્તંભમાંથી બીજો સ્તંભ બાદ કરી છે પણ લખવાનો કઈ જગ્યાએ તો પ્રથમ સ્તંભમાં જો ટેવ આવી રાખવાની સ્તંભ હોય તો સ્તંભ જ લખશું ચલો બેમાંથી એક જાય તો એક અને એકમાંથી એક જાય તો ઝીરો આ પ્રમાણે બીજા સ્તમને કોપી કરી દેવાનું જેવો છે એવો એક એક તો એક એક એના બરાબર એ તો એ ચલો અહીંયા પણ એવું જ કરશું પહેલા સ્તંભમાં ફેરફાર થશે બાદ બાકી કરાવો સી વનમાંથી સી ટુ એકમાંથી ઝીરો જાય તો એક અને ઝીરોમાંથી એક જાય એમ કહેશો માઇનસ એક બીજા સ્તંભમાં કોઈ ફેરફાર નહીં થાય ઝીરો એક અને ઇન્ટુ એ હવે કેટલું કામ થોડું સરળ બની ગયું છે એ જોવા જઈએ અહીંયા એક બની જાય પછી બાજુમાં ઝીરો બનાવવા જવાના છે તો એક બની ગયા હવે નીચે નહીં બાજુમાં જીરો બનાવવા છે એટલે તમારે પહેલો સ્તંભ છે નજર કરશું ખાસ પહેલો સ્તંભ છે પહેલો સ્તંભ એને હું માઇનસ એક વડે ગુણી દઉં અહીંયા એટલે સિમ્પલી એમ કહેવાય કે બેની બાકી કરી દે તો ચાલે તો અહીંયા એમ લખશું કે સી થી સી ટુ એના અર્થ એનો અર્થ એમ કે બીજો કોલમ બદલાશે પણ માઇનસ શું લખીશ સી વન ક્રિયા કરતા માઇનસ સી વન આ વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનું છે આ સી ટુથી સી એટલે એમ કે તમારે બીજો કોલમ બદલાશે પહેલાં કોલમને તમારે એમને બેઠી કોપી કરી દેવાની છે જે છે એ જ કન્ડિશનમાં લખી દેવાનું છે ચલો એવી ઈચ્છા હોય તો હું પહેલાં જ લખી દઉં કે પ્રથમ સ્તંભ છે આ એકને ઝીરો લખી જ દઉં અને પછી બીજો સ્તંભ લખીશ સામે પણ એવું જ કરું કે પહેલો સ્તંભ લખી દઉં એક અને માઇનસ એક બાકીની જગ્યા ખાલી રાખું છું અને હવે આપણે ભરીએ ચાલો C2 થી C2 એટલે બીજો સ્તંભ બદલાશે અહીંયા પણ બદલાશે પણ કરવાનું શું કામકાજ કે બીજા સ્તંભમાંથી પહેલો સ્તંભ બાદ કરવાનો બીજામાંથી પહેલો બાદ કરતા અહીંયા શું થાય ઝીરો બીજામાંથી પહેલો બાદ કરો શું થાય એક થાય આ જગ્યાએ બીજામાંથી પહેલો બાદ કરવાનો હોય તો માઇનસ એક થશે બીજામાંથી પહેલો બાદ કરવાનો એટલે કેટલા થશે બે થશે વન અને માઇનસ વન છે એટલે બે થઈ ગયા છે હવે મેપ ઉપર નજર કરી આ એક બની જાય પછી જીરો જીરો બની જાય પછી નીચે એક અને બાજુમાં બનાવવા આવવાના ઝીરો તો એ વસ્તુ અહીંયા જોવા જઈ બની ગયું છે કે નથી બની ગયું એક બાજુમાં જીરો નીચે એક બાજુમાં જીરો એટલે મેપ પ્રમાણે આપણે કામકાજ પૂરું કરી દીધું છે સોરી આ એ ન આવે એ વધારાનો રહી ગયો છે એ આપણે હાર પ્રક્રિયામાં આવે છે સ્તંભમાં બાદ આગળ આવે છે તો આ કિંમત કોની આવી ગઈ કહેવાય મિત્રો તો આય એટલે એકમ શ્રેણિક છે અને સામે એ ઓલરેડી હતા અને બાજુમાં જે અજ્ઞાત શ્રેણીક આવેલો છે એ અજ્ઞાતને આપણે શું કહેશું એ ઇન્વર્સ તમે જે વિચારો સામાન્ય એ જ વસ્તુ છે આઈ એટલે એક એ એટલે સાત હોય તો સાત અને બાજુમાં શું વિચારીશ વન પોઈન્ટ સાત તો સાતને વન પોઈન્ટ સાતને કોનો વ્યસ્ત કહેશું સાતનો એ પ્રમાણે આપણે આવેલો જ કહેવાય કે માટે એ ઇનવર્સની કિંમત કેટલી લખી શકું તો આ એ ઇન્વર્સ છે આપણો તો માટે એ ઇન્વર્સ બરાબર પહેલી હારમાં એક માઇનસ એક અને માઇનસ એક અને બે આ બે માર્કનો દાખલો હોય જો એવું સ્પેસિમેન કીધું હોય કે સ્તંભનો ઉપયોગ કરી તો આ રીત જ કરવી પડે અને બાકી પ્રાથમિક પ્રક્રિયા કે તો સ્તંભથી પણ ગણી શકો અથવા હારથી પણ ગણી શકીએ જે રીત આપને ફાવતી હોય એ રીતનો ઉપયોગ કરી શકી છે આ જે એક્ઝામ્પલ્સ જે ગણેલા છે એ આપણે બે બાય બેના જ ગણેલા છે એટલે બે હારને બે સ્તંભ સ્તંભવાળા હતા એવો ત્રણ બાય ત્રણનો હોય તો પણ ગણી શકાય એનો મેપ મેપચાર્ટ પહેલાં જોઈ લઈ કે કેવી રીતે ગણતરી કરવી પડે એ જોઈએ તો મેપ ચાર્ટ ઉપર નજર કરી ત્રણ બાય ત્રણનો ત્રણ બાય ત્રણ હાર એના મેપચાર્ટમાં શું કરવાનું હોય તો આપણે જે એકમ શ્રેણીક બનાવવાનો હોય છે એ કેવી રીતે બનાવવાનો તો અહીંયા એકડો બનાવી દેવાનો પેલા એક બની જાય પછી જીરો બનાવવા આવવાના અને જીરો બની જાય પછી પાછા જીરો બનાવવા આવવાના એટલે નીચે આવવાનું ત્યાંથી શું કરવાનું ત્યાંથી આ જગ્યાએ એક બનાવવા જવાના આ જગ્યાએ એટલે હું એરો આમ આપીશ આ રીતે એ બની જાય પછી નીચે જીરો બનાવવા આવવાના છે એટલે આ પ્રમાણે આનો ચાર્ટ છે જો મિત્રો ફરીથી વાત કરી પહેલી હારમાં એક બને પછી નીચે બંને જીરો બનાવવાના ત્યાંથી વચ્ચે એક બનાવવા જવાના પછી જીરો નીચે બનાવવાના હવે બાજુમાં એક બનાવવા જવાના એટલે અહીંયા એક ફરીથી ઉપર જવાનું જીરો ફરીથી ઉપર જવાનું અને જીરો અને અહીંથી આવી ત્યારે જીરો આ પ્રમાણે કામકાજ કરવું પડશે જો ત્રણ બાય ત્રણ હોય તો અને એ રીતે સ્તંભનો હશે ત્રણ બાય ત્રણ ત્રણ બાય ત્રણ સ્તંભનો હશે તો એનો મેપચાર્ટ શું છે એ બરાબર અભ્યાસ કરી એક મિત મિત્રો ખાસ જોજો કે આમાં બધી આપણે હારની જ વાત કરીશું એકમાં પહેલી હારમાંથી ક્યાં આવવાનું બીજીમાં ત્રીજીમાં સાથે આવો તો ચાલે ત્યાંથી કઈ હારમાં જવાનું બીજીમાં બીજીમાંથી ક્યાં આવવાનું ત્રીજી હારમાં અને પછી ત્રીજા સ્તંભ ત્રીજી હારમાં એક બનાવવાનું છે તો એ વસ્તુ અહીંયા જોવા આવી ચાલો એક તો બનાવી જ દેવાના અહીંયા જે બનેલા છે જેમ આપણે આમાં નીચે આવી છીએ એમ આપણે સ્તંભમાં ક્યાં જવાનું તો જમણી બાજુ જવાનું છે તો જમણી બાજુ જઈએ તો આ બાજુમાં શું બનશે જીરો અને એની બાજુમાંથી અહીંયા શું બનશે જીરો જેમ સ્તંભમાં જવાનું જેમ હારમાં જઈ છે એ રીતે સ્તંભમાં એ જીરો બની જાય પછી આમ વચ્ચે આવશું અને વચ્ચે શું બનાવશું એક એક બની ગયા પછી ત્યાં બાજુમાં જશું ત્યાં જીરો બનાવશું એ જીરો બની જાય પછી અહીંયા એક બનાવશું જો મિત્રો ફરીથી આમાંથી આવશું એક પાછા જીરો અને અહીંથી બનાવવા આવશું તો અહીંયા ઝીરો બનશે અને અહીંયા પણ જીરો બનશે અને છેલ્લે અંતિમ સ્ટેપમાં અહીંયા શું બનાવશું જીરો જેમ અહીંયા અંતિમ સ્ટેપ આ છે એમ અહીંયા અંતિમ સ્ટેપ ઉપરનું છે આ રીતે આપણે મેપ ચાર્ટનો ફોલો કરશું એટલે આ ગેપ અહીંયા ખાલી લાગશે એમ અહીંયા પણ આ ગેપ ખાલી લાગે છે પણ હું એવું માનું છું કે પ્રાથમિક પ્રક્રિયા કે તો આપણે મોસ્ટ ઓફ કેસમાં તમને પણ એવું જ લાગશે કે હાર પ્રક્રિયાનો જ આપણે વધારે ઉપયોગ કરીશું જો એવું સ્પેસિમેન કે તો જ આપણે સ્તંભ પ્રક્રિયા કરાય બાકી સ્તંભ પ્રક્રિયા પણ અઘરી નથી પણ હાર પ્રક્રિયા આપણે રૂટિન વધારે વાપરીએ છીએ તો એક હાર પ્રક્રિયાનો એક્ઝામ્પલસ આપણે નિહાળી જોઈએ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત ક્ષણિક શોધો જ્યાં એ બરાબર બે ઝીરો માઇનસ એક પાંચ એક ઝીરો અને ઝીરો એક ત્રણ આવો કંઈ શ્રેણિક છે અને હું હાલ મિત્રો લખાઈ ગયું હોય તો આને હું આવું કાઢી દઉં છું ચાલો આ મેપ ચાર્ટ હું બાજુમાં રાખું છું કેમ બાજુમાં રાખીશું તો પ્રાથમિક પ્રક્રિયા કીધી છે આપણે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે તો હાર પ્રક્રિયાનો ઉપયોગ કરવો છે તો હારથી ગણવો હોય તો આપણે લખીશું કે પહેલી લાઈન લખવાની કે પ્રાથમિક હાર પ્રક્રિયાનો ઉપયોગ કરતા એક એવું લખ્યા પછી લખવાનું કે અહીં એ બરાબર આઈ ઇન્ટુ એ આ રીતે આપણે કિંમત મૂકવાની અને ધીરે ધીરે દાખલો આગળ ચલાવવાનો છે બે ઝીરો માઇનસ એક પાંચ એક ઝીરો અને ઝીરો વન થ્રી આ પ્રમાણે ચાલો એની કિંમત મૂકી છે એની કિંમત મૂકી દે શ્રેણિકમાં બે ઝીરો અને માઇનસ એક પછી બીજી હારમાં પાંચ એક ઝીરો અને ત્રીજી હારમાં ઝીરો એક અને ત્રણ એના બરાબર સામે આઈની કિંમત મૂકવાની આઈ એટલે એકમ પણ ત્રણનો મૂકવાનો ત્રણ કક્ષાવાળો તો એક ઝીરો 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 એક ઝીરો અને ઝીરો ઝીરો એક અને એને આપણે એમના લખીશું મેપચાર્ટ ઉપર નજર કરી તો ઉપર એક બનાવી દેવાના પછી તમારે નીચે ઝીરો બનાવવા આવવાના છે તો અહીંયા બે છે બે તો બીજી કોઈ એવી શક્યતા છે કે અહીં એક બને તો એવી કોઈ ક્રિયા કરી શકાતી નથી કે આને ધારો કે એક વડે ગુણી કે માઇનસ પાંચ વડે ગુણી તો ત્રણ થાય છે એવું નથી કરવું તો આપણે એવું કરી કે બંને બાજુ પહેલી હાર છે પહેલી હાર એને બે વડે ભાગાકાર કરી દઈ તો એવું કરી શકીએ કે આર વનથી વન બાય ટુ આર વન આવી ક્રિયા કરવી છે કંઈ આર વનથી વન બાય ટુ આર વન તો થશે વન એ જીરો અહીં માઇનસ એકના છેદમાં બે બીજી હારમાં કોઈ ફેરફાર નહીં પાંચ એક અને જીરો અને છેલ્લી હાર ઝીરો એક અને ત્રણ આ રીતે આ આપણી મિત્રો કે પહેલી હારને બે વડે ભાગાકાર કરી દીધો છે સામેની સાઈડ પણ એવું જ કરીશું તો એ જ રીતે થશે વન બાય ટુ ઝીરો ઝીરો બીજી હારમાં ઝીરો એક ઝીરો ત્રીજી હાર ઝીરો ઝીરો એક અને ઇનટુ કરીને શું એ આ રીતે મેપચાર્ટ ઉપર નજર કરી એક બની જાય પછી નીચે જીરો નીચે જીરો બંને સાથે કરી શકાય કરવા હોય તો ઝીરો પહેલાં જ છે તો પહેલી હાર છે પહેલી હાર હારની જ ક્રિયા કરીશું આપણે કે પહેલી હારને માઇનસ પાંચ વડે ગુણી અને એ ઉમેરી દઈ તો કઈ હારમાં ફેરફાર થશે તો આર ટુથી આર ટુ આર ટુથી આર ટુ માઇનસ પાંચ આર વન ક્રિયા ફરીથી વાત કરી કે બીજી હારમાં ફેરફાર થશે અને પહેલી હારને કેટલા વડે ગુણશું તો માઇનસ પાંચ વડે એ પ્રમાણે તો બીજી હાર લખવાની બાકી રાખશું પહેલી લખી દઈ વન ઝીરો અને માઇનસ એકના છેદમાં બે ચાલો આને માઇનસ પાંચ વડે ગુણવાના છે તો જીરો આને માઇનસ પાંચ વડે ગુણી તો એક જ થાય અને આને માઇનસ પાંચ વડે ગુણી તો માઇનસ પાંચના છેદમાં બે છેલ્લી હારમાં કોઈ ફેરફાર નહીં તો જીરો એક અને ત્રણ એના બરાબર એ જ રીતે જમણી સાઇડ કરવાનું છે કે પહેલી હારને માઇનસ પાંચ વડે અને બીજામાં ઉમેરવાનું છે ચલો તો પહેલી હારને માઇનસ પાંચ વડે એટલે કઈ હારમાં ફેરફાર કરવાનો બીજીમાં ને તો પહેલી હાર કોપી કરાવો વન બાય ટુ ઝીરો ઝીરો અને ઇન્ટુ એ તો મિત્રો આને માઇનસ પાંચ વડે કોણી આવ્યો મેરી તો માઇનસ પાંચના છેદમાં બે થાય અહીંયા કંઈ ફેર પડતો નથી એટલે એક અહીંયા કંઈ ફેર પડતો નથી ઝીરો છેલ્લી હારમાં ઝીરો ઝીરો ને એક આ પ્રમાણે તો મેપચાર્ટના એક સ્ટેપ ક્લિયર થઈ ગયો છે વન ઝીરો ઝીરો હવે ઝીરો બની ગયા પછી વચ્ચે એક બનાવવા જવાના છે તો એ જગ્યાએ વચ્ચે એક બની ગયા છે ઓટોમેટિક તો એ કામ આપણું સરળ થઈ ગયું છે એક બની ગયા પછી નીચે ઝીરો બનાવવા આવવાના છે તો આ જગ્યાએ ઝીરો બનાવવાના છે એનો અર્થ એમ કે ત્રીજી હારમાં ફેરફાર થવાનો છે માટે આર થ્રીથી આર થ્રી અને માઈનસ કરીને આર ટુ બીજી હારને માઇનસ એક વડે ગુણીને ત્રીજી હારમાં ફેરવવાની ક્રિયા કઈ ફેરફાર થશે ત્રીજી તો એ પ્રમાણે ત્રીજી હાર ફેરફાર થશે તો પહેલી હારને આપણે એમનામ લખી દઈએ છીએ પહેલી હાર વન ઝીરો માઇનસ એકના છેદમાં બે બીજી હાર લખી દઈ ઝીરો એક અને માઇનસ પાંચના છેદમાં બે અને ત્રીજામાંથી બીજી વાત કરવાની છે તો અહીંયા તો ઝીરો જ આવશે ત્રીજામાંથી બીજી વાત કે અહીંયા ઝીરો થશે અને ત્રીજામાંથી બીજી વાત કરવાની હોય બીજી હારને માઇનસ એક વડે ગુણવાના છે અને ત્રીજામાં ઉમેરવા છે એટલે થ્રી પ્લસ ફાઇવ બાય ટુ થયા એટલે ઇલેવન બાય ટુ થયા છે તો ઇલેવન બાય ટુ એ પ્રમાણે એના બરાબર એના બરાબર એમાં સૌ પ્રથમ પહેલી હાર તો લખી જ દેસું વન બાય ટુ ઝીરો ઝીરો આ રીતે ત્રીજી હાર ફેરફાર થવાની છે તો ત્રીજી હાર પછી લખીએ આપણે તો માઇનસ પાંચના છેદમાં બે એક અને ઝીરો અને છેલ્લી હાર છેલ્લી હારમાં શું કરવાનું છે એ જોઈ લે ખાસ કે બીજી હારને માઇનસ એક વણે અહીંયા ઉમેરવાના તો અહીંયા પાંચના છેદમાં બે થાય અને માઇનસ એક વડે તો અહીં માઇનસ એક થાય અને માઇનસ એક વડે ફેરફાર નહીં થાય એક ઇન્ટુ કેટલા એ આ પ્રમાણે ચલો ઉપર નજર કરી મેપ મેપચાર્ટમાં ઉપર એક બની ગયા પછી નીચે ઝીરો બનાવવા છે અને ઝીરો બની જાય પછી જમણી સાઈડમાં તમારે એક બનાવવાના છે તો એક બનાવવા હોય તો એ પ્રમાણે આપણે ક્રિયા કરવી પડે એ ક્રિયા કરવી હોય તો અહીંયા કેટલા ગુણવા પડશે આપણે એ ક્રિયા કરવી હોય આપણે તો આ જગ્યાએ બે ના છેદમાં અગિયાર ગુણવા પડે તો એ પ્રમાણે ક્રિયા કરીએ એ ક્રિયા અહીંયા લખી દઉં છું આર થ્રીથી બેના છેદમાં અગિયાર આર થ્રી ક્રિયા કરતા આ પ્રમાણે એનો અર્થ એમ કે ત્રીજી હાર છે ત્રીજી હાર ત્રીજી હાર છે એને બેના છેદમાં અગિયાર વડે ગુણી અને એ પ્રમાણે ક્રિયા લખી તો આ જગ્યાએ લખવા જઈએ છીએ ધારો કે આવું લખીએ આપણે એક ઝીરો અને માઇનસ એકના છેદમાં બે બીજી હારમાં ઝીરો એક અને માઇનસ પાંચના છેદમાં બે અને છેલ્લે ગુણવાના છે તો આમાં ફેર નહીં થાય ઝીરો અને બે ભાગ્યે અગિયાર એટલે એક થશે એના બરાબર પહેલી બીજી હારને એમનું લખી જ દઈ છીએ વન બાય ટુ ઝીરો ઝીરો પછી માઇનસ પાંચના છેદમાં બે એક ઝીરો પાંચના છેદમાં બે સોરી આને આપણે બેના છેદમાં અગિયાર ગુણવાના છે તો પાંચના છેદમાં અગિયાર થશે બે ઉડી ગયા છે અને આપણે માઇનસ બેના છેદમાં અગિયાર થશે આ જગ્યાએ અને છેલ્લે થશે બેના છેદમાં અગિયાર આ પ્રમાણે કે આ પ્રમાણે આપણે અહીંયા સુધી આપણું કામકાજ પૂરું થયું છે એક અને હવે ઉપરના સ્ટેપમાં બંને આપણે ઝીરો બનાવવાના છે એ ક્રિયા ખાલી લખી શકી કે આર ટુથી આર કરવાના અને આની વિરોધી સંખ્યા તમારે ઉમેર દેવાની અને એવી ક્રિયા કરવાની એન્ડ આર વનથી આર વન આ અર્થ મિત્રો ખાસ સમજી લેજો આમાં બીજી હારમાં ફેરફાર થશે આમાં પહેલી હારમાં ફેરફાર થશે એ પ્રમાણે જે હોય ત્યાં ક્રિયા કરવાની એવી ક્રિયા કરવાથી છેલ્લે અંતમાં એવો જવાબ મળશે છેલ્લે વન ઝીરો વન ઝીરો 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 વન ઝીરો અને ઝીરો ઝીરો વન આ સાઈડ આવી બધી ક્રિયા કરો ત્યારે એ સાઈડ જવાબ આવે છે ત્રણ માઇનસ એક એક માઇનસ પંદર છ માઇનસ પાંચ પાંચ માઇનસ બે અને બે અને ઉપરથી જે ઇન્ટુ એ આવતા હતા અને એ પ્રમાણે આવું મળે છે માટે આપણે કહી શકીએ કે આ છે આય છે આય અને જે મળેલો છે એ ઇન્વર્સ છે અને ઇન્ટુ એ તો આ આપણી વ્યસ્ત શ્રેણિક પ્રમાણે વ્યાખ્યા આવી ગઈ કહેવાય કે આઈ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ એ માટે આપણે લખી શકીએ કે એ ઇન્વર્સ બરાબર આજે જે એની બાજુમાં છે એનો વ્યસ્ત શ્રેણિક છે તો એ કિંમત મળશે ત્રણ માઇનસ એક એક માઇનસ પંદર છ માઇનસ પાંચ પાંચ માઇનસ બે અને બે તો આ વ્યસ્ત શ્રેણિક આ મેપચાર્ટના આધારે આ હાર પ્રક્રિયાનો ઉપયોગ કરી આપણે વ્યસ્ત શ્રેણિક જોયેલો છે એટલે આ પ્રમાણે સાદુરૂપ થોડું આ પ્રમાણે હવે ગણતરી આ પ્રમાણે કરવી પડે તો મિત્રો આ તમે લખી દો અને આ દાખલો આવો ઘણી વાર પરીક્ષામાં ચાર માર્ક તરીકે પૂછાતો હોય તો આ રીતે લખવો પડશે તો મિત્રો આ પ્રકરણમાં આપણે શ્રેણિકના પ્રકાર શ્રેણિકોની ક્રિયાઓ સરવાળા બાદબાકી પછી સમમી શ્રેણિક વિસમી શ્રેણિક વ્યસ્ત શ્રેણિક પછી વ્યસ્્રેણીકથી વ્યસ્્રેણીક શોધવા માટે બે પ્રક્રિયાની વાત કરી કે હાર પ્રક્રિયા સ્તંભ પ્રક્રિયા એના આધારે કે રીતે ફોલો કરી શકાય મેપચાર્ટ પણ જોયો એ ટૂંકમાં મેપચાર્ટથી આધારે પણ તમે થોડો ટાઈમ ઓછો હોય અને મેપચાર્ટ જોઈ લ્યો તો પણ આપણે દાખલાનું સોલ્યુશન લાવી શકીએ છીએ તો આ શ્રેણીકનો અભ્યાસ કર્યો તો આ તમારા માટે ઉપયોગી નીવડે એવી હું આશા રાખું છું ધન્યવાદ મિત્રો